તો બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ભરૂચની. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં આવેલા ડેપોમાં દારૂની રેલમછેલ હોય એવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે. ભરૂચ જિલ્લાના આમોદનગરમાં આવેલા જૂના એસટી ડેપો છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. જે ડેપોમાં દારૂની પોટલીના દ્રશ્યો કેમેરામાં કંડરાઈ જતા લોકોમાં અનેક તરતરની ચર્ચાઓ ઉઠવા પામી છે. આમોદનગરનો જૂનો એસટી ડેપો, જે આમોદ પોલીસ મથકની હદમાં આવેલો છે, તે ડેપોમાં અસંખ્ય દારૂની પોટલી પડેલી નજરે પડી હતી. દારૂની પોટલીને જોતા પ્રશ્ન એ ઊભો થાય છે કે એસટી ડેપો છે કે પછી દારૂનો અડ્ડો. એસટી ડેપોમાં પાણીની પરબ તો નથી, પરંતુ દારૂની પરબ હોય એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. દારૂની પોટલીઓ જોતા તેમ લાગી રહ્યું છે કે આમોદમાં કોની રહેમ નજર હેઠળ દારૂનું ધામધૂમથી વેચાણ થઈ રહ્યું છે તેવી લોકમુખે ચર્ચાઓ ઉઠવા પામી છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા હોય એવું આમોદના એસટી ડેપોમાં પડેલી દારૂની પોટલીઓ પુરવાર કરી રહી હોય એમ લાગી રહ્યું છે. આમોદના જૂના એસટી ડેપોમાં દારૂ પીને પોટલીઓ કોણ નાખે છે તે મોટો પ્રશ્ન પ્રજાના માનસપટ પર રમી રહ્યો છે. પોલીસ તંત્ર સુધારો બાબતે અજાણ છે કે મીઠી નજર હેઠળ આ બધી અસામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેવી પણ લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. યાકુબ પટેલ, ZSTV ભરૂચ. આમોદ તાલુકાના એરિયામાં આમોદ પોલીસ સ્ટેશનની હડમાં, એટલે કે આમોદ પોલીસ સ્ટેશનથી 1.5 કિલોમીટર કે કિલોમીટરની રેન્જમાં દારૂના ભઠ્ઠીઓ ધમધમી રહી છે, દારૂ વેચાણ થઈ રહ્યું છે. આજે જે આમોદ તાલુકાનું જૂનું બસ ડેપો, એની હાલત તમે જોઈ શકો કે આમોદ તાલુકાના બસ ડેપોમાં પાણીની પડબ તો નથી, પરંતુ દારૂની પડબ હોય એવું લાગી રહ્યું છે. આજે આમોદ તાલુકામાં કરોડોના ખર્ચે બનેલું ડેપો જે બંધ હાલતમાં પડી રહેલું છે, જે વિદ્યાર્થીઓ મુસાફરોને બસ ઊભી રહે એનો લાભ નથી મળતો, અને આ ડેપોમાં અસામાજિક પ્રવૃત્તિઓ લોકો કરી રહ્યા છે કે જેઓના પોતાનો મોજશોખ હોય એ આ ડેપોમાં પૂરો કરી રહ્યા છે. આમોદ પોલીસ સ્ટેશનના હડમાં